ધોરણ બે વિષય હિન્દી. તો બાળકો, આપણે કલમ, કાવાળો કલમ, હસ્વ કીવાળો કલમ, દીર્ઘ કીવાળો કલમ શીખી ગયા. તો હવે આજે આપણે હસ્વ કુવાળો કલમ શીખશું. તો હસ્વ કુ છે દીર્ઘ નું, કને હસવાવાળું કુ, ખને દીર્ઘ હસવાવાળું ખુ, ગને હસવાવાળું ગુ, ખને હસવાવાળું ઘુ, ચને હસવાવાળું ચુ, છને હસવાવાળું છુ, જને હસવાવાળું ઝુ, ઝને હસવાવાળું ઝુ, ટને હસવાવાળું ટુ, થને હસવાવાળું ઠુ, ડને હસવાવાળું ડુ, ઢને હસવાવાળું ઢુ, અણને હસવાવાળું અણુ, તને હસવાવાળું તુ, થને હસવાવાળું થુ, દને હસવાવાળું દુ, ધને હસવાવાળું ધુ, નને હસવાવાળું નુ, પને હસવાવાળું પુ, ફને હસવાવાળું ફુ, બને હસવાવાળું બુ, ભને હસવાવાળું ભુ, મને હસવાવાળું મુ, યને હસવાવાળું યુ, રને હસવાવાળું રુ, લને હસવાવાળું લુ, વને હસવાવાળું વુ, શને હસવાવાળું શુ, સને હસવાવાળું શુ, શને હસવાવાળું શુ, હને હસવાવાળું હુ, ક્ષને હસવાવાળું ક્ષુ, નને હસવાવાળું નું. ચાલો બાળકો, હવે આપણે શબ્દ વાંચીશું. તો પેલા છે બે અક્ષર વાળા શબ્દ, તેમાં પેલું છે શને હસવાવાળું સુ પ, તો શબ્દ શું છે? શુભ. પછી છે સને કાનો સા, ધને હસવાવાળું ધુ, સાધુ. મને હસવાવાળું મુ, ખ, મુખ. છુરા, પુલ, ગુરુ, મુનિ, ખુલા. હવે છે ત્રણ અક્ષર વાળા શબ્દ, ગને હસવાવાળું ગુ, લને કાનો લા, બ, તો શબ્દ બનશે ગુલાબ. સને કાનો સા, બને કાનો બુ, ન, સાબુન. કને હસવાવાળું કુ, ટને હસવાવાળી ટી, અને કાનો યા, કુટિયા. મધુર, જામુન, મુકુટ, કછુઆ, સુપારી. હવે છે ચાર અક્ષર વાળા શબ્દ, બંને હસવાવાળું બુ, લ, બંને હસવાવાળું બુ, લ, બુલબુલ. ફને હસવાવાળું ફુ, લ, વને કાનો વા, રને દીર્ઘ રી, ફૂલવારી. ચને હસવાવાળું ચુ, પ, ચને કાનો ચા, પ, ચૂપચાપ. ફૂટબોલ, ઉપચાર, ઉપકાર, ફૂલઝડી, ફૂટપાથ. હવે આપણે વાક્ય વાંચી. તો વાક્ય કેવી રીતે બને? શબ્દને ભેગા કરી તો વાક્ય બને. તો પહેલું વાક્ય છે કને હસવાવાળું કુ, સને હસવાવાળું સુ, મ, કુસુમ. પછી છે દને કાનો દા, તને હસવાવાળું તુ, ન, દાતું. ક, ર, તો શું વાક્ય બન્યું? કુસુમ, દાતું, કર. તેવી જ રીતે બીજું વાક્ય છે શને હસવાવાળું સુ, ભ, શુભ. કને કાનો કા, મ, કામ, કર, શુભ કામ કર. પછીના વાક્ય છે બુઢિયા, ગુલાબ લાઈ, ગુલાબ કી માલા બના, તુલસી કા ગમલા લા, મુનિ કી કુટિયા પર જા, બહુત ખુશ હુઈ તિતલી, બુલબુલ કા મધુર ગાના સુન. ચલો બાળકો, ઉસે ઉલ્લુ, ઉલ્લુ એટલે ઘુવડ. ઉસે ઉસ્ત્રા, ઉસ્ત્રા એટલે અસ્ત્રો. પઢો, શીખો, ઓર લીખો, વાંચો, શીખો અને લખો. તો હવે આપણે શબ્દ વાંચશું. પુત્ર, ચતુર, શુભ, મધુર, કુલ, દાતુન, બટુઆ, મુરલી. પછી છે
उसे शुरू होने वाले शब्द को खरू करो, उठी शुरू थनारा शब्द ने खरू करो। हवे उठी शुरू थता हो ये शब्द पर आपणे खरू करशु। तो पहलो शब्द छे उछल, तो उठी शुरू थाय छे तो के हाँ, तो त्यां खरू कर्युं। पछी छे अमर, तो उठी शुरू थाय छे तो के नहीं, तो बॉक्स खाली रहेवा दईशुं। पछी छे उपला, तो उठी शुरू थाय छे तो के हाँ, तो त्यां खरू करशुं। मामा, उठी शुरू थाय ना। उधर, उठी शुरू थाय छे हाँ, तो त्यां खरू करशुं। पछी छे कंगन, तो उठी शुरू थाय छे तो के ना, तो बॉक्स खाली रहेवा दईशुं। पछी छे ऊको, तीरकी दिशा में पड़कर शब्द बनावो। ऊने तीरनी दिशा में वाचीने शब्द बनावो। तो आपने अहीं ऊ आपेलो छे, तेनी सामे एरो छे, तो ए शब्द आगळ ऊ लगावशुं तो जे शब्द बने ते बॉक्स में लखशुं। अहीं छे मा, तो मा आगळ ऊ लगावशुं तो शुं बनशे? उमा। शा आगळ ऊ लगावशुं तो बनशे उषा। तरना आगळ ऊ लगावशुं तो बनशे उतरना। डान आगळ ऊ लगावशुं तो बनशे उडान। धर आगळ ऊ लगावशुं तो बनशे उधर। पज आगळ ऊ लगावशुं तो बनशे उपज। हवे छे चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ। चित्र जुओ अने अक्षरनो उपयोग करीने शब्द बनाओ। तो चित्र जोई आपणे अक्षरनो उपयोग करीने शब्द बनावीने बॉक्समां लखशुं। पहेलुं छे बाण, तो बाणने शुं कहेवाय? धनुष, तो लखशुं धनुष। पछी छे ढींगली, तो ढींगलीने कहेवाय गुड़िया, तो लखशुं गुड़िया। पछी छे वासळी, तो वासळीने कहेवाय मुरली। पछी छे ઉંદર, તો ઉંદર ને કહેવાય મૂષક, તો લખશું મૂષક। પછી છે કાચબો, તો કાચબા ને કહેવાય કછુઆ। તેવી જ રીતના છે ઝૂંપડી, તો ઝૂંપડી ને કહેવાય કુટિયા, તો લખશું કુટિયા। પછી છે તુલસી, તો લખશું તુલસી। પછી છે હનુમાન, તો લખશું હનુમાન। પછી છે ગુલાબ, તો લખશું ગુલાબ। પછી છે વણકર, તો વણકરને કહેવાય બુનકર। ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો, ચિત્ર ઓળખી ખાના પૂરો। તો આપણને બોક્સ આપેલા છે, ચિત્ર આપેલું છે અને બે શબ્દ આપેલા છે, તો તે ઉપરથી આપણે ખાના ભરવાના છે। તો છે ઢીંગલી, ઢીંગલીને કહેવાય ગુડિયા, ઝૂંપડી, ઝૂંપડીને કહેવાય કુટિયા। તેવી જ રીતે સોની, સોનીને કહેવાય સુનાર, વાસળીને કહેવાય મુરલી, તો લખશું સુનાર મુરલી। પછી છે કછુઆ અને પાકીટ, પર્સ, તો પર્સને કહેવાય બટુઆ, તો લખશું કછુઆ ઓર બટુઆ। ધનુષ અને હનુમાન, તો લખશું ધનુષ હનુમાન। ફૂલઝડી, ફૂલકણીથી રમી આપણે દિવાળી પર કરીને, તો એ છે ફૂલઝડી, તો તેને કે લખશું ફૂલઝડી અને તુલસી। પછી છે વણકર, વણકરને શું કહેવાય બુનકર, અને પછી છે દોરડું, તો દોરડાને કહેવાય રસ્સી। ચિત્ર દેખો, ગોળા કરો ઓર શબ્દ લખો, ચિત્ર જુઓ, ગોળા કરો અને શબ્દ લખો। તો અહીંયા અક્ષર આપેલા છે, અક્ષર ભેગા કરીને ચિત્ર પરથી તે શબ્દ બનાવવાનો છે। સોનીને શું કહેવાય સુનાર, તો સુનાર પર રાઉન્ડ કરશું। હનુમાન, તો હનુમાન શોધી તેના ઉપર રાઉન્ડ કરશું। તેવી જ રીતે ગુલાબ, તો ગુલાબ શબ્દ બનાવી રાઉન્ડ કરશું। પછી છે મુનિ, તો મુનિ શબ્દ બનાવીને રાઉન્ડ કરશું। ત્યાર પછી છે બાકી અક્ષર લખો, ખૂટતા અક્ષર લખો। આપણને સામે શબ્દ આપેલો છે, સામે બીજો શબ્દ છે તે જ છે, પણ ત્યાં એક અક્ષર ખૂટે છે, તો એ અક્ષર લખશું તો શબ્દ પૂરો થશે। તો પહેલું છે પુત્ર, તો ત્ર આપેલ છે, શું નથી પુ, તો પુ લખશું તો શબ્દ શું બનશે પુત્ર।
तेवीज रीते चतुर, तो तू आपेल छे च ने र, च ने र आपेल छे, तू नथी आपेल, तो तू लखशो तो शब्द बनशे चतुर। तेवीज रीते मनु, तो म आपेल छे, शू नथी आपेलो, नु, तो नु लखशो तो शब्द शू बनशे मनु। तेवीज रीते गुलाब, तो गुलाब मां लाने ब छे, शू नथी गु, तो गु लखशो तो शू बनशे गुलाब। तेवीज रीते दातुन, तो दा आपेल छे, न आपेल छे, शू नथी आपेलो, तू, तो शब्द बनावशु दातुन। कूल, तो ल आपेल छे, कू नथी आपेल, तो कू लखशो तो शब्द बनशे कूल। पछी छे कछुआ, तो क आપેલ છે, આ આપેલ છે, છુ આપેલ નથી, તો છુ લખશું તો શું બનશે કછુઆ। પછી છે મધુર, તો મ આપેલ છે, ર આપેલ છે, ધુ આપેલ નથી, તો ધુ લખશું તો શું બનશે મધુર। કોષ્ટક સે શબ્દ ચુનકર ખાલી જગ્યા ભર, કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। કૌંસમાં શબ્દ આપેલ છે તે ઉપરથી ખાલી જગ્યા પૂરશું, ખાલી જગ્યા સામે ચિત્ર આપેલ છે, તો પેલું છે મધુર ખાલી જગ્યા તક જા, તો મધુરને ક્યાં સુધી જવાનું કહે છે, અહીંયા શેનું ચિત્ર છે ધનુષ, તો ખાલી જગ્યામાં શું આવશે ધનુષ। પછી છે મનુ ખાલી જગ્યા તરફ જા, મનુને ક્યાં જવાનું કહે છે ઝૂંપડી, તો ઝૂંપડીને શું કહેવાય કુટિયા, તો ખાલી જગ્યામાં શું લખશું કુટિયા। પછી છે કુણાલ ખાલી જગ્યા દેખ, તો શું જોવાનું કે છે ઢીંગલી, તો ઢીંગલીને શું કહેવાય ગુડિયા, તો શું આવશે ગુડિયા। પછી છે મીના ખાલી જગ્યા છોડ, મીનાને શું કહે છે છોડવાનું ફૂલઝડી, તો લખશું ફૂલઝડી। સમાન શબ્દ